हेलो फ्रेंड्स, स्वागत छे तमारू श्रीजी क्लासेस ना यूट्यूब चैनल में। आजना वीडियो में आपणे पावर इलेक्ट्रॉनिक्स में जे महत्वना प्रश्नों छे तेना विषे चर्चा करीशुं। प्रश्न छे थायरिस्टर फेमिली नू वर्गीकरण करो। ध्यान राखजो, थायरिस्टर फेमिली नू वर्गीकरण एटले के क्लासिफिकेशन ऑफ थायरिस्टर फेमिली। तमारे शुं करवानुं छे आमां? तो जे अलग अलग थायरिस्टर वपराय छे ए बधाना नाम लखवाना छे। तो आमांथी 23 नाम आपेला छे तमारी बुक में, बराबर। तो 23 માંથી તમે 15 નામ યાદ કરી શકો તેવી પ્રેક્ટિસ કરજો। જે સહેલા સહેલા નામ છે એ હું તમને અત્યારે જણાવી દઉં છું કે તમને જલ્દીથી યાદ રહી જશે। સૌથી પહેલું છે પાવર ડાયોડ છે, પછી છે શોર્ટકી ડાયોડ આવશે, એના પછી બીજેટી બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર, પછી છે આઈજીબીટી ઇન્સ્યુલેટેડ ગેટ બાય જંકશન ટ્રાન્ઝિસ્ટર, પછી પાવર મોસ્ફેટ, થાયરિસ્ટર, પછી જીટીઓ એટલે કે ગેટ ટર્ન ઓફ થાયરિસ્ટર, એમસીટી એટલે કે મોસ્ટ કંટ્રોલ્ડ થાયરિસ્ટર, પ્રોગ્રામેબલ યુજીટી અને લાઇટ એક્ટિવેટેડ પીયુટી અથવા એલએપીયુટી। તો આ જે 10 નામ છે એ થોડા જલ્દીથી તમને યાદ થઈ જશે, અને આના ઇંગ્લિશ નામ સૌથી પહેલાં યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો પણ વાંધો આવે નહીં। પાવર ડાયોડ, પીએનપીએન ડાયોડ અથવા બીજેટી, આઈજીબીટી, મોસ્ફેટ, એસસીઆર, જીટીઓ, એમસીટી, ઠીક છે। તો આ રીતે તમે યાદ રાખશો તો જલ્દી યાદ રહી જશે। એના પછી છે કે અહીંયા છેલ્લા બે નામ છે ડાયક અને ટ્રાયક, એ તમને જલ્દી યાદ રહી જશે। પછી છે એસસીઆર યાદ રાખીશું તો અસિમેટ્રિકલ એસસીઆર યાદ રાખી લેવાનું। તો આ રીતે તમે જોશો તો ઘણા બધા નામ એવા છે કે જે સિક્વન્સમાં પણ યુઝ કરેલા છે, જેમ કે અહીંયા જોશો તમે તો કે લાઇટ એક્ટિવેટેડ એસસીઆર, ઠીક છે, પછી લાઇટ એક્ટિવેટેડ સ્વિચ, અને છેલ્લું છે સિલિકોન કંટ્રોલ્ડ સ્વિચ। તો આ રીતે પણ યાદ રાખશો તો પણ પેરમાં ઘણા બધા નામ તૈયાર થઈ જાય એવું છે। તો આ બધા જ નામ તૈયાર કરી લેવા। પછીનો પ્રશ્ન છે કે એસસીઆર નું કાર્ય બે સમતુલ્ય ટ્રાન્ઝિસ્ટર સર્કિટ દ્વારા સમજાવો। આ પ્રશ્ન તમારા જીટીયુના સંદર્ભમાં પણ ઘણો મહત્વનો હોય છે અને ઘણી બધી વાર આ પ્રશ્ન પૂછાતો હોય છે। હવે જે એસસીઆર છે તેનું આપણે વર્કિંગ સમજાવવાનું છે, કાર્ય કે એટલે તેનું વર્કિંગ સમજાવવાનું છે। સેના વડે? તો કે બે સમતુલ્ય ટ્રાન્ઝિસ્ટર એટલે કે ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોગી દ્વારા, ઠીક છે। તો સૌથી પહેલા તો જે એસસીઆર હોય એ બે ટ્રાન્ઝિસ્ટરનો બનેલો છે એમ ધારી લેવાનું છે। બંને ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર અને બેઝ ઇન્ટરકનેક્ટ કરેલા હોય છે। જ્યારે ગેટ કરંટ આપવામાં આવતો નથી ત્યારે ડિવાઇસ કરંટનું વહન કરતું નથી, અને વધારે પ્રતિરોધના કારણે બધો વોલ્ટેજ ડિવાઇસમાં ડ્રોપ થાય છે। ધ્યાન રાખજો, જે તમારું એસસીઆર છે એ એસસીઆરનો સિમ્બોલ તમને ખ્યાલ હોય તો એસસીઆરના સિમ્બોલમાં 3 ટર્મિનલ આપેલા હોય છે। જે એસસીઆર અથવા તો થાયરિસ્ટર હોય તેમાં 3 ટર્મિનલ હોય છે, એક હોય છે એનોડ, એક હોય છે ગેટ અને કેથોડ। ધ્યાન રાખજો, એનોડ સાથે હંમેશા પોઝિટિવ સપ્લાય કનેક્ટ કરવામાં આવે છે, એટલે કે સપ્લાયનો પોઝિટિવ ટર્મિનલ કનેક્ટ કરવામાં આવે છે। કેથોડ સાથે સપ્લાયનો નેગેટિવ ટર્મિનલ કનેક્ટ કરવામાં આવે છે, અને અહીંયા ગેટ પલ્સ આપવામાં આવે છે। તો ધ્યાન રાખજો કે 3 ટર્મિનલ હોય છે એસસીઆર અથવા થાયરિસ્ટર। કેટલા ટર્મિનલ વાળું ડિવાઇસ છે? તો કે 3 ટર્મિનલ વાળું ડિવાઇસ છે। હવે જ્યારે ગેટ કરંટ આપવામાં આવતો નથી ત્યારે ડિવાઇસ કરંટનું વહન કરતું નથી, અને વધારે પ્રતિરોધના કારણે બધો જ વોલ્ટેજ ડિવાઇસમાં ડ્રોપ થાય છે। ધ્યાન રાખજો ફરીથી કે આ જે ગેટ પલ્સ છે, તમે જ્યાં સુધી તેને ગેટ પલ્સ નહીં આપો ત્યાં સુધી તમારા જે થાયરિસ્ટર છે અથવા એસસીઆર છે તેમાંથી કરંટનું વહન થશે નહીં। એનોડ સાથે પોઝિટિવ સપ્લાય કનેક્ટ કરી દો, કેથોડ સાથે નેગેટિવ કરી દો, પણ ગેટ પલ્સ ના આપો એટલે એસસીઆરમાં કરંટનું વહન થાય નહીં, અને બધો જ વોલ્ટેજ છે ક્યાં ડ્રોપ થશે? તમારા એસસીઆરમાં ડ્રોપ થશે। માટે આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવી કે એસસીઆરને આપણે ગેટ પલ્સ આપવા જરૂરી છે। હવે જ્યારે ઓછા સમયગાળાની પોઝિટિવ પલ્સ ગેટને આપવામાં આવે છે ત્યારે કરંટ IB1 વહે છે, અને જેના કારણે કલેક્ટર IC1માં વધારો થાય છે। પ્રથમ ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર કરંટ IC1 એ બીજા ટ્રાન્ઝિસ્ટરના બેઝ કરંટ તરીકે વર્તે છે, અને બેઝ કરંટ IB2 વહેવાના કારણે કલેક્ટર કરંટ IC2નું વહન થાય છે। આ એક કમ્યુલેટિવ પ્રક્રિયા છે,
અને આ જે કલેક્ટર કરંટ IC2 છે એ પ્રથમ SCR માટે બેઝ કરંટ તરીકે વર્તે છે એ આપણે આગળ ફિગરમાં જોઈશું પરંતુ આટલી વસ્તુ ધ્યાન રાખજો કે શું થાય છે કે સૌથી પહેલા તમે જ્યારે તેને બેઝ કરંટ આપશો એટલે કે જ્યારે પલ્સ આપશો તેને અહીંયા આપણું જે SCR છે એને ગેટ પલ્સ આપશો એટલે શું પસાર થશે બેઝ કરંટ પસાર થવાનું શરૂઆત થશે અહીંયા તમે બે ટ્રાન્ઝિસ્ટર રાખેલા છે એટલે સૌથી પહેલા જ્યારે ગેટ પલ્સ આપશો તો સૌથી પહેલો બેઝ કરંટ પસાર થશે IB1 અને IB1 ના કારણે કયો કરંટ પસાર થશે તો કલેક્ટર કરંટ IC1 પસાર થશે ક્યાંથી ટ્રાન્ઝિસ્ટર 1 માંથી હવે આ જે કલેક્ટર IC1 છે એ બીજા ટ્રાન્ઝિસ્ટર માટે બેઝ કરંટ તરીકે વર્તે છે એટલે કે બીજા ટ્રાન્ઝિસ્ટર માંથી પણ કયો કરંટ પસાર થયો બેઝ કરંટ પસાર થશે અને બીજા ટ્રાન્ઝિસ્ટરમાંથી જ્યારે બેઝ કરંટ IB2 વહેશે એટલે તેમાંથી પણ કલેક્ટર કરંટ પસાર થશે તે કયો હશે IC2 એટલે પહેલા ટ્રાન્ઝિસ્ટરનો બેઝ કરંટ IB1 પહેલા ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર કરંટ IC1 બીજા ટ્રાન્ઝિસ્ટરનો બેઝ કરંટ IB2 અને બીજા ટ્રાન્ઝિસ્ટરનો કલેક્ટર કરંટ IC2 તો આ પ્રમાણે કરંટ પસાર થાય છે આ એક કોમ્યુલેટિવ પ્રક્રિયા છે અને ઝડપથી થાય છે અને તેના કારણે ડિવાઇસ કન્ડક્ટ થાય છે એટલે કે જે ડિવાઇસ હોય છે તે ઓન થાય છે જે કરંટ પસાર થાય છે SCRમાંથી એ કરંટ સેના પર આધાર રાખે છે તો એ ભાર પ્રતિરોધથી જ લિમિટ થાય છે એટલે કે લોડથી જ લિમિટ થાય છે લોડ રેઝિસ્ટન્સ હોય છે એનાથી જ આપણે તેને લિમિટ કરી શકીએ છીએ જે કરંટ ફ્લો થાય છે એ કરંટ લોડ રેઝિસ્ટન્સથી જ આપણે તેને લિમિટ કરી શકીએ છીએ ગેટ પલ્સ લઈ લેવામાં આવે તો પણ ડિવાઇસ કરંટનું વહન કરવાનું ચાલુ રાખે છે એકવાર પ્રક્રિયા થઈ જાય પ્રોસેસ પૂરી થાય પછી જો તમે ગેટ પલ્સને રિમૂવ કરશો પાછા લઈ લેશો તો પણ તમારું જે ડિવાઇસ છે એ કરંટ વહન કરવાનું ચાલુ રાખે છે તો આ રીતે તમને SCRનું કાર્ય સમજવાનું કહે તો આ રીતે થિયરી લખવાનો પ્રયત્ન કરશો અને જે ડાયાગ્રામ બતાવ્યા છે એ ડાયાગ્રામ ડ્રો કરવાનો પ્રયત્ન કરશો અહીંયા આ જે ડાયાગ્રામ છે એ સૌથી મહત્વનો છે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે પણ આને આપણે સિમ્પલ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલા તો એક વસ્તુ ધ્યાન રાખજો કે SCR છે એ કયા પ્રકારનું ડિવાઇસ છે NPN PNP એવું તમને પ્રશ્ન પૂછી શકે તો શું ધ્યાન રાખશો કે SCR PNPN પ્રકારનું ડિવાઇસ છે ધ્યાન રાખજો કયા પ્રકારનું ડિવાઇસ છે તો PNPN પ્રકારનું ડિવાઇસ છે આવું તમને ઘણી બધી વાર પૂછી શકે છે કે SCR કયા પ્રકારનું ડિવાઇસ છે તો નામ યાદ રાખજો કે PNPN પ્રકારનું ડિવાઇસ છે તમે જોશો તો કે બે જે લેયર છે એ કોમન કરેલા છે અહીંયા પી લેયરમાંથી કયો ટર્મિનલ નીકળવામાં આવે છે જી એટલે કે ગેટ ટર્મિનલ ઉપરના પી ટર્મિનલમાંથી એ ટર્મિનલ એટલે કે એનોડ અને અહીંયા એન જે ટર્મિનલ છે તેમાંથી કેથોડ નીકળવામાં આવ્યો છે અને આ છે લોડ પ્રતિરોધ કનેક્ટ કરવામાં આવ્યો છે તો આ પ્રમાણે એના ત્રણ ટર્મિનલ છે ગેટ એનોડ અને કેથોડ તો આ રીતે તેના નામ પણ યાદ રાખવા થિયરીમાં પણ તમે આ પોઈન્ટ એડ કરી નાખજો કે SCR જે છે એ PNPN પ્રકારનું ડિવાઇસ છે તેના ત્રણ ટર્મિનલ હોય છે એનોડ ગેટ અને કેથોડ હવે જે તમને આગળ થિયરીમાં થોડું ઘણું સમજાવ્યું હતું એનું થોડુંક તમને સમજાવી દઉં હવે સૌથી પહેલા દિમાગમાં એક વસ્તુ ક્લિયર રાખજો કે જે શબ્દ હું બોલું એટલું જ તમે આમાં ઇમેજિન કરજો જે લખેલું છે અત્યારે ભૂલી જાઓ ખાલી આકૃતિ એકલી ધ્યાનમાં રાખજો તો સૌથી પહેલા જ્યારે તમે એને SCRને પોઝિટિવ સપ્લાય આપશો તેની વાત કરીશું આપણે પોઝિટિવ ગેટ પલ્સ અહીંયા ટ્રાન્ઝિસ્ટર તમારું T1 છે અહીંયા ટ્રાન્ઝિસ્ટર છે T2 હવે જે આપણને તેનું વર્કિંગ સમજાવવા માટે શું કરેલું છે તો કે બે ટ્રાન્ઝિસ્ટર લીધા છે એક ટ્રાન્ઝિસ્ટર NPN પ્રકારનું છે અને બીજી ટ્રાન્ઝિસ્ટર PNP પ્રકારનું છે આ પણ થિયરીમાં એડ કરી નાખીશું કે બે ટ્રાન્ઝિસ્ટર એનાલોગીમાં એક ટ્રાન્ઝિસ્ટર NPN પ્રકારનું અને બીજું ટ્રાન્ઝિસ્ટર PNP પ્રકારનું હોય છે બંનેના બેઝ અને કલેક્ટર ટર્મિનલ ઇન્ટરકનેક્ટ કરેલા હોય છે જે તમને આગળ સમજાવ્યું એ પ્રમાણે કે ઉપરનું જે પી લેયર હોય છે તેમાંથી એનોડ ટર્મિનલ એટલે તમે અહીંયા જોશો PNP એટલે પીમાંથી એ ટર્મિનલ અહીંયા બેઝમાંથી ગેટ ટર્મિનલ આપવામાં આવશે અને આ જે છે એ કેથોડ અહીંયા નામ છે NPN એટલે N ટર્મિનલ થયો લાસ્ટમાં તો કેથોડ ટર્મિનલ જ્યારે આપણે તેને પોઝિટિવ વેલ્યુના ગેટ પલ્સ આપીશું એટલે બેઝ કરંટ પસાર થવાની શરૂઆત થશે
ધ્યાન રાખજો, અત્યારે ખાલી IB1 ધ્યાનમાં રાખો, આ ધ્યાનમાં રાખવાનું નહીં. જ્યારે તમે IB1 કરંટ ગેટ પલ્સ આપશો એટલે IB1 કરંટ પસાર થશે, એટલે કે ગેટ ટર્મિનલમાંથી બેઝ કરંટ પસાર થવાનું શરૂઆત થશે. એ બેઝ કરંટના કારણે શું થશે? તો કે કલેક્ટર કરંટ IC1 પસાર થવાની શરૂઆત થશે. ધ્યાન રાખજો કે જે IB1 કરંટ પસાર કરીશું આપણે, એટલે કયો કરંટ પસાર થશે? IC1. હવે અહીંયા જોશો તો આ જે ટર્મિનલ છે એ કયો ટર્મિનલ છે? તો કે બીજા ટ્રાન્ઝિસ્ટરનો બેઝ ટર્મિનલ છે. માટે ધ્યાનમાં રાખવાનું કે જે IC1 કરંટ છે એ બીજા ટ્રાન્ઝિસ્ટરના બેઝ કરંટ તરીકે વર્તે છે. ધ્યાન રાખજો, ફિગરમાં જેટલું જલ્દી ખબર પડશે એટલું થિયરીમાં ખ્યાલ આવે નહીં. ફરીથી કહું છું કે જ્યારે પોઝિટિવ ગેટ પલ્સ આપશો એટલે IB1 કરંટ પસાર થશે. IB1 કરંટ પસાર થવાના કારણે IC1 કરંટ પસાર થવાની શરૂઆત થશે. હવે જે IC1 કરંટ છે એ બીજા ટ્રાન્ઝિસ્ટર માટે બેઝ કરંટ તરીકે કામ આપે છે. માટે અહીંયા લખેલું છે કે IC1 બરાબર IB2. બરાબર, તો આ સ્ટેટમેન્ટ્સ અહીંયા સમજો. હવે બીજા ટ્રાન્ઝિસ્ટરમાંથી બેઝ કરંટ પસાર થશે તો તેમાંથી પણ કલેક્ટર કરંટ પસાર થશે અને એને નામ આપીશું આપણે IC2. તો એ ધ્યાન રાખજો. હવે જે IC2 કરંટ છે એ પ્રથમ ટ્રાન્ઝિસ્ટર માટે સેના તરીકે કામ કરે છે? તો બેઝ કરંટ તરીકે કામ આપે છે. તમે અહીંયાથી જોશો તો IC2 કરંટ આ રીતે ફ્લો થશે. માટે કયા ટર્મિનલમાં ગયો? ગેટ ટર્મિનલમાં, એટલે એને કહેવાય બેઝ કરંટ. તો IC2 પણ પહેલા જે ટ્રાન્ઝિસ્ટર છે એના માટે સેના તરીકે કામ કરે છે? તો કે બેઝ કરંટ તરીકે કામ આપે છે. તો જ્યારે આ કોમ્યુલેટિવ પ્રક્રિયા ચાલુ થઈ જાય છે તો જે SCR હોય છે એ ચાલુ કન્ડિશનમાં, એટલે કે ઓન કન્ડિશનમાં આવી જાય છે. એકવાર ટ્રાન્ઝિસ્ટર ઓન કન્ડિશનમાં આવી જાય પછી તમે જો એના ગેટ પલ્સ લઈ લેશો, બરાબર, ધ્યાન રાખજો, એકવાર ટ્રાન્ઝિસ્ટર ચાલુ ઓન કન્ડિશનમાં આવી જાય પછી જો તમે એના ગેટ પલ્સ લઈ લેશો તો પણ ટ્રાન્ઝિસ્ટર બંધ થશે નહીં. બરાબર, એકવાર ચાલુ થઈ જાય પછી જો તમે આ પલ્સ એના રિમૂવ કરી નાખો તો પણ SCR ચાલુ કન્ડિશનમાં જ હોય છે. હવે જે કરંટ પસાર થાય છે એકવાર ચાલુ થઈ ગયા પછી તેમાંથી કરંટ પસાર થશે, એ કરંટને સેના વડે આપણે લિમિટ કરીએ છીએ? તો કે લોડ પ્રતિરોધ RL દ્વારા લિમિટ કરી શકીએ છીએ. તો ધ્યાન રાખજો અહીંયા. તો આ રીતે બંને ટ્રાન્ઝિસ્ટરથી તમે તેનું વર્કિંગ સમજાવી શકો છો. ઇંગ્લિશ મીડિયમ માટે આવો શબ્દ વપરાય છે કે ટુ ટ્રાન્ઝિસ્ટર એનાલોજી સમજાવો. તો આ રીતે તમારું આખે જે SCR છે તેનું વર્કિંગ તમારે સમજાવવાનું રહેશે. એની તમને અહીંયા સર્કિટ પણ આપી છે અને અમુક જે એક બે પોઈન્ટ મેં તમને વધારાના કીધા છે તે પણ તમે એડ કરી નાખવા. પણ સિમ્પલ અહીંયા સમજો કે શરૂઆતમાં જ્યારે કામ કરીએ, ફરીથી એકવાર શોર્ટમાં કે ગેટ પલ્સ આપીશું એટલે IB1 કરંટ પસાર થાય. IB1ના કારણે કયો કરંટ પસાર થશે? IC1. હવે જે IC1 છે એ બીજા ટ્રાન્ઝિસ્ટર માટે સેના તરીકે વર્તશે? બેઝ કરંટ તરીકે, એટલે IC1 ઇક્વલ્સ ટુ IB2. હવે IB2 પસાર થવાના કારણે બીજા ટ્રાન્ઝિસ્ટરમાંથી પણ કલેક્ટર કરંટ પસાર થવાનું શરૂ થશે અને એ જે કલેક્ટર કરંટ છે એ ફરી પહેલા ટ્રાન્ઝિસ્ટર માટે સેના તરીકે કામ કરે છે? બેઝ કરંટ તરીકે. તો આ રીતે કરંટનો ફ્લો કન્ટિન્યુઅસ ચાલુ રહે છે અને આપણું જે SCR છે એ ઓન કન્ડિશનમાં આવી જાય છે. મેઇન પોઈન્ટ આ છે કે જો તમે SCRને એકવાર ચાલુ કર્યા પછી ગેટ પલ્સ લઈ લેશો તો પણ તમારું SCR ચાલુ કન્ડિશનમાં જ રહે છે. એના પછીનો પ્રશ્ન છે કે SCRની લાક્ષણિકતા દોરો અને સમજાવો. તો આ પ્રકારની તેની SCRની લાક્ષણિકતાઓ તમારે સમજાવવાની હોય છે. તેની આકૃતિ તમને આપેલી છે કે અહીંયા જોશો તમે તો ફોરવર્ડ કરંટ છે અને નીચેના ભાગમાં રિવર્સ કરંટ આપેલો છે. ઉપરના ભાગમાં જે પણ હશે એ ફોરવર્ડ રિજિયનને લગતા નામ હશે અને નીચે જે હશે એ રિવર્સને લગતા નામ હશે. અહીંયા વાય એક્સિસ પર હંમેશા કરંટ રાખીશું અને એક્સ એક્સિસ પર વોલ્ટેજ રાખીશું. વાય એક્સિસ પર કરંટ અને એક્સ એક્સિસ પર વોલ્ટેજ. કરંટ એટલે કે ઉપરની બાજુ ફોરવર્ડ કરંટ, નીચેની બાજુ રિવર્સ કરંટ રાખીશું. આ બાજુ એક્સ એક્સિસ ફોરવર્ડ બ્રેક ઓવર વોલ્ટેજ અને અહીંયા રિવર્સ બ્રેક ઓવર વોલ્ટેજ. તો આ રીતે ધ્યાન રાખજો, એક્સ એક્સિસ પર વોલ્ટેજ અને વાય એક્સિસ પર કરંટ યાદ રાખીશું.
હવે આ પ્રકારની ફિગર તમારે તૈયાર કરવાની છે। સિમ્પલ ફિગર છે કે સપોઝ અહીંયા સેન્ટરથી આપણે ચાલુ કરીશું અને આ રીતે આને બતાવવાનો પ્રયત્ન કરીશું, બરાબર। અહીંયા સમજીશું આપણે, અહીંયા થોડો કર્વ આપશો તો પણ વાંધો આવે નહીં, બુક પ્રમાણે એક્ઝેક્ટ ડ્રો કરવાનો પ્રયત્ન કરજો કે થોડો સ્લાઇટ એવો કર્વ આપીશું આપણે કે જેથી જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી જાય। એના પછી અહીંયા પણ તમને અમુક અલગ અલગ ગેટ કરંટ આપેલા છે, તમારે જેટલા બતાવો એટલા બતાવી શકાય, પણ ત્રણ અથવા બે બતાવશો તો પણ વાંધો આવે નહીં, પણ આ વસ્તુ ધ્યાન રાખજો। આઈજીની નીચે ધ્યાન રાખજો, સૌથી પહેલાં તમે સપોઝ ગેટ કરંટ 0 લેશો તો અહીંયા VF, પછી ગેટ કરંટ 1 લઈએ તો એની નીચેનો વોલ્ટેજ V1, અને ગેટ કરંટ 2 લઈશું તો એની નીચેનો વોલ્ટેજ V2। તો આ વસ્તુ હંમેશા ધ્યાન રાખજો। પછી અહીંયા જે અલગ અલગ ગેટ કરંટ છે ને એની સામે જોશો તો IH4, બરાબર, ચોથો કરંટ છે, ફોર્થ કરંટ છે, એટલા માટે અહીંયા લખેલું છે IH4, થર્ડ કરંટ હોય તો IH3, પહેલો હશે તો બીજો હશે તો IH2, અને ત્રીજો હશે તો પહેલો હશે તો IH1। તો આમ અલગ અલગ કરંટ માટે તમારે આ રીતે લખવાનું રહેશે। IH નો મિનિંગ થાય હોલ્ડિંગ, સોરી H નો મિનિંગ થશે હોલ્ડિંગ, એટલે IH ને તમે આવી રીતે વાંચશો કે હોલ્ડિંગ કરંટ, એની વ્યાખ્યા અલગથી આપણે સમજીશું, પણ અત્યારે આટલું ધ્યાન રાખજો। હવે એની વર્કિંગની વાત કરીએ તો SCRની લાક્ષણિકતા તમને આકૃતિમાં સમજાવી છે, ફોરવર્ડ અને રિવર્સ લાક્ષણિકતા ડાયોડ જેવી જ હોય છે, તેની જે લાક્ષણિકતા હોય કેવી હોય છે કે ડાયોડ જેવી જ હોય છે। ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ ગેટ કરંટની બ્રેક ઓવર વોલ્ટેજ પર અસર દર્શાવે છે। હવે આને થોડું સમજવાનો પ્રયત્ન કરીશું। જે SCRની કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર, જે આપણી કેરેક્ટરિસ્ટિક્સ તમે અત્યારે જોઈ તો એ કેરેક્ટરિસ્ટિક્સ આ પ્રકારની હોય છે, બરાબર, અત્યારે જ આપણે આકૃતિમાં જોઈ। હવે એને સમજાવીશું કઈ રીતે, તો સૌથી પહેલાં એક વસ્તુ ધ્યાન રાખજો, તો SCR જે છે એની કેરેક્ટરિસ્ટિક્સને ત્રણ ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે। કઈ ત્રણ ભાગ? તો સૌથી પહેલું આવશે રિવર્સ બ્લોકિંગ મોડ, નામ યાદ રાખજો, પહેલું છે રિવર્સ બ્લોકિંગ મોડ, બીજું છે ફોરવર્ડ બ્લોકિંગ મોડ, બીજું નામ ધ્યાન રાખજો રિવર્સ બ્લોકિંગ મોડ, પછી ફોરવર્ડ બ્લોકિંગ મોડ, અને ત્રીજું નામ આવશે ફોરવર્ડ બેઝ્ડ કન્ડિશન, બરાબર। તો આ વસ્તુ ધ્યાન રાખજો, સોરી ફોરવર્ડ બેઝ નહીં, આપણે ફોરવર્ડ કન્ડક્શન મોડ આવી રીતે યાદ રાખીશું। તો એના ત્રણ નામ યાદ રાખીશું કે રિવર્સ બ્લોકિંગ મોડ, ફોરવર્ડ બ્લોકિંગ મોડ, અને છેલ્લું આવશે ફોરવર્ડ કન્ડક્શન મોડ, ઠીક છે। તો આ ત્રણ નામ યાદ રાખવાના છે। હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો રિવર્સ બ્લોકિંગ મોડની વાત કરીએ, તો રિવર્સ બ્લોકિંગ મોડ એટલે કયું રિજિયન? તો કે આટલા રિજિયનની વાત કરીએ આપણે, બરાબર। તો કઈ રીતે કામ કરશે? તો તમે ધ્યાન આપશો તો રિવર્સ બ્લોકિંગ મોડમાં કનેક્શન કયા પ્રકારના હોય છે, તો તમને આગળ સમજાવ્યું હતું કે SCR કયા પ્રકારનું ડિવાઇસ છે, તો SCR PN પ્રકારનું ડિવાઇસ છે, તેમાં કેટલા ટર્મિનલ છે? ત્રણ ટર્મિનલ છે, અને જંકશન પણ કેટલા છે? ત્રણ જંકશન છે, ધ્યાન રાખજો। એક પી અને એક એન લેયર ભેગું થઈ અને જે વચ્ચેની જે બને છે તેને કહેવાય જંકશન, એક એન અથવા એક પી, અથવા નહીં, એક પી લેયર અને એક એન લેયર ભેગું થઈ અને જે રચના બનાવે છે તેને કહેવાય જંકશન કહેવામાં આવે છે, ધ્યાન રાખજો। હવે રિવર્સ બ્લોકિંગ મોડમાં શું કરવામાં આવે છે? તો કે એનોડને નેગેટિવ સપ્લાય આપવામાં આવે છે અને કેથોડને પોઝિટિવ સપ્લાય આપવામાં આવે છે। અહીંયા જુઓ પ્લસ ઇન્ડિકેટ કરેલું છે અને અહીંયા માઇનસ ઇન્ડિકેટ કરેલું છે। ગેટના જે ટર્મિનલ છે એ ક્લોઝ ઓપન રાખવામાં આવે છે, એટલે કે તેને ગેટ સપ્લાય આપવામાં આવતો નથી। હવે જ્યારે આ પ્રકારની રચના હોય છે ત્યારે તમે જોશો તો પોઝિટિવ હંમેશા કરંટ ક્યાં જાય? પોઝિટિવ ટર્મિનલમાંથી નીકળી અને નેગેટિવ તરફ જાય છે, એટલે કરંટની ડાયરેક્શન તમને આ પ્રમાણે બતાવી છે। હવે આગળ આપણે સમજી ગયા, તમને ખ્યાલ હોય તો કે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કન્ડિશન કોને કહેવાય? તો તમને ખ્યાલ હોય તો કે જો પી પ્રકારના ટર્મિનલને પોઝિટિવ સાથે અને એન પ્રકારના ટર્મિનલને નેગેટિવ સાથે કનેક્ટ કરવામાં આવે તો ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે, અને રિવર્સ બાયસ કોને કહેવાય? તો એનાથી ઓપોઝિટ। હવે અહીંયા તમે જોશો તો કે જે એન પ્રકારનું ટર્મિનલ છે તેને પ્લસ સાથે કનેક્ટેડ કરેલું છે અને પી પ્રકારનું ટર્મિનલ છે એને નેગેટિવ સાથે કનેક્ટ કરેલું છે, એટલે આ જે J1 અને J3 જંકશન છે એ કયા થશે? રિવર્સ બાયસ થશે। ફરીથી ધ્યાન રાખજો, પી પ્રકારનું છે એ નેગેટિવ સાથે અને એન પ્રકારનું પોઝિટિવ સાથે, તો J1 અને J3 જંકશન કયા
કન્ડિશનમાં કહેવાય તો એ કહેવાય રિવર્સ બાયસમાં. ખાલી જે જે ટુ જંકશન છે એ શેમાં કહેવાશે પોઝિટિવમાં, અરે સોરી ફોરવર્ડ બાયસ કહેવામાં આવશે. પી જે છે એ પોઝિટિવ સાથે કનેક્ટ થાય અને એન એ નેગેટિવ. તો જંકશન જે ટુ ફોરવર્ડ બાયસ છે અને જે વન અને જે થ્રી શેમાં થશે રિવર્સ બાયસ કન્ડિશનમાં કહેવાય છે. હવે જ્યારે આ પ્રકારની કન્ડિશન હશે કે આ વચ્ચેનું એકલું જંકશન ફોરવર્ડ બાયસ હશે તો એમાંથી થોડો એમાઉન્ટનો કરંટ પસાર થતો હશે, તેને આપણે રિવર્સ કરંટ નામ આપીશું. અહીંયા આપણે જોઈએ બરાબર, તો અહીંયા જે બુકમાં તમે એક્સાઇટ જોશો તો સ્લાઇટલી કર્વ તમને દેખવા મળશે. તો એ હંમેશા ફિગરમાં ડ્રો કરજો. તો એ જે થોડો કરંટ પસાર થાય છે એ તમને બતાવવામાં આવ્યો હોય છે. તો આ રીતે જ્યારે તમે કનેક્શન કરશો તો થોડો કરંટ પસાર થતો હોય છે. અહીંયા ધ્યાન રાખજો, ગેટ પલ્સ હજુ આપ્યા હોતા નથી, ખાલી સપ્લાય આપેલો હોય છે. હવે જ્યારે તમે ધીરે ધીરે વોલ્ટેજ વધારતા જશો, કન્ડિશન ધ્યાન રાખજો, જ્યારે તમે ધીરે ધીરે વોલ્ટેજ વધારતા જશો તેના કારણે જે આ જંકશન છે તેમાંથી કરંટ પસાર થાય છે તે કરંટની કિંમતમાં વધારો થશે. પરંતુ એ કિંમત થોડી ઘણી હોય છે, ધીરે ધીરે વધારો થાય છે. તમે સ્ટેપ બાય સ્ટેપ એટલે કે ગ્રેજ્યુઅલી વોલ્ટેજ ઇન્ક્રીઝ કરશો તો રિવર્સ લીકેજ કરંટ છે, ધ્યાન રાખજો, જે આપણો રિવર્સ લીકેજ કરંટ છે એ ધીરે ધીરે વધે છે. જ્યારે તમે વોલ્ટેજની કિંમત તેના બ્રેક ઓવર વોલ્ટેજ જેટલી કરી નાખો છો, એટલે કે બ્રેક ઓવર વોલ્ટેજ જેટલી પહોંચી જાય છે, ત્યારે જે કરંટ છે એસસીઆરનો એ રિવર્સ ડાયરેક્શનમાં એકાએક ઇન્ક્રીઝ થાય છે, સડનલી ઇન્ક્રીઝ થાય છે. ફરીથી કે શરૂઆતમાં જ્યારે આપણે એનોડ સાથે, તમે જે એના ટર્મિનલ છે તો એનોડ સાથે શું કનેક્ટ કરીએ છીએ, નેગેટિવ, અને કેથોડ સાથે પોઝિટિવ કનેક્ટ કરો છો, તો જે કરંટ પસાર થાય છે એ સ્મોલ કરંટ પસાર થાય છે. પછી આપણે ધીરે ધીરે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરીએ છીએ તો જે રિવર્સ કરંટની વેલ્યુ છે એ ધીરે ધીરે ઇન્ક્રીઝ થાય છે. હવે જ્યારે વોલ્ટેજની વેલ્યુ તેના બ્રેક ડાઉન વોલ્ટેજ અથવા તો બ્રેક ઓવર વોલ્ટેજ તમે કહી શકો, પણ અહીંયા બ્રેકડાઉન વોલ્ટેજ લખેલું છે તો બ્રેકડાઉન વોલ્ટેજ જ સમજીશું આપણે, તો કે એના બ્રેકડાઉન વોલ્ટેજ સુધી પહોંચી જશે તો જે રિવર્સ કરંટની વેલ્યુ છે એ એકદમ વધી જાય છે, સડનલી ઇન્ક્રીઝ થાય છે. એનો સિમ્પલ મિનિંગ આવો થાય કે આટલા રિજિયન સુધી જે રેઝિસ્ટન્સ હોય છે એ રેઝિસ્ટન્સ ડાયોડનો પ્રતિરોધ હોય છે કેવો હોય છે, વધારે હોય છે. અને આ જે બ્રેકડાઉન ઇન્સ્ટન્ટ હોય છે ત્યારે તેનો જે રેઝિસ્ટન્સ હોય છે ડાયોડનો પ્રતિરોધ એકાએક ઘટી જાય છે, એટલે કે સડનલી ડિક્રીઝ થાય છે, માટે રિવર્સ કરંટની વેલ્યુ સડનલી ઇન્ક્રીઝ થાય છે. તો આ રીતે તમે એની રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજની કેરેક્ટરિસ્ટિક્સ સમજાવી શકો છો. અને જો તમને આ ખ્યાલ આવી જાય તો આ પણ તરત જ ખ્યાલ આવશે. અહીંયા ખાલી આ ત્રણ નામ અલગ અલગ આપેલા છે સમજવા માટે, જો તૈયાર કરો તો એક જ ડ્રો કરીશું આપણે તો તમને જલ્દી ખ્યાલ આવી જાય, તમને આ જે ડાયાગ્રામ છે એ જ અહીંયા દોર્યો છે એવું લાગશે. હવે રિવર્સ પછી વાત કરીએ તો કે ફોરવર્ડની વાત કરીએ તો ફોરવર્ડ રિજનમાં પણ એક પ્રકારનું હશે કે તમે શું કર્યું હશે, તો કનેક્શનની વાત કરીએ તો કનેક્શનમાં આ જ પ્રકારે કે એનોડ સાથે પોઝિટિવ કનેક્ટ કર્યું. હવે ફોરવર્ડ એટલે તમને કીધું હતું કે પી સાથે પોઝિટિવ અને એન સાથે નેગેટિવ, તો કનેક્શન કરી દીધા, પરંતુ હજુ પણ ગેટ ટર્મિનલ તમારો કેવો હશે, ઓપન હશે. હવે જ્યારે તમે જોશો તો પી સાથે પોઝિટિવ એટલે આ જે જંકશન G1 છે એ કયા કનેક્શનમાં કહેવાશે, ફોરવર્ડ બાયસમાં કહેવાશે. અહીંયા એન સાથે નેગેટિવ એટલે જંકશન G3 પણ કયા કનેક્શનમાં, ફોરવર્ડ બાયસમાં. માત્ર જંકશન G2 રિવર્સ બાયસ કન્ડિશનમાં હશે. ઠીક છે, હવે આ રિવર્સ બાયસ કન્ડિશનમાં છે માટે ફરીથી ફોરવર્ડ લીકેજ કરંટ પસાર થવાનું સ્ટાર્ટ થશે. ધ્યાન રાખજો, ફરીથી જંકશન G1 કઈ કન્ડિશનમાં, ફોરવર્ડ બાયસ, પોઝિટિવ પી સાથે એટલે G1 ફોરવર્ડ બાયસ, નેગેટિવ એન સાથે, માટે જંકશન G3 પણ ફોરવર્ડ બાયસ થશે. માત્ર જે જંકશન G2 છે એ રિવર્સ બાયસ કન્ડિશનમાં રહેશે. હવે જંકશન G2ના રિવર્સ બાયસ હોવાના કારણે અહીંયાથી થોડો લીકેજ કરંટ પસાર થતો રહેશે. હવે તમે ફરીથી એના વોલ્ટેજ ધીરે ધીરે ઇન્ક્રીઝ કરશો, ફોરવર્ડ વોલ્ટેજ. હવે જ્યારે તેના વોલ્ટેજ તમે બ્રેક ઓવર વોલ્ટેજ સુધી લઈ જઈશું આપણે, તો એ જે બ્રેક ઓવર વોલ્ટેજ જ્યારે પહોંચશે તો અહીંયા ફરીથી તમને જોવા મળશે કે જે તમારો કરંટ છે એ ફોરવર્ડ કરંટની કિંમતમાં સડનલી વધારો થાય છે, એટલે કે ઇન્ક્રીઝ થાય છે. અહીંયા પણ એ જ રીતે કે જો એનો વોલ્ટેજ તેના બ્રેક ઓવર વોલ્ટેજ જેટલો પહોંચી જાય તો તે સડનલી ઇન્ક્રીઝ થાય છે.
હવે એના પછી વાત કરીએ કે કરંટની વાત કરીશું આપણે, તો કરંટ કઈ રીતે, તો જ્યારે તમે આ રીતે સપ્લાય આપો છો અને પછી જ્યારે એને ગેટ પલ્સ આપશો તો જંકશન જેટું પણ કઈ કન્ડિશનમાં આવશે, ફોરવર્ડ બાયસમાં આવશે, અને તેના કારણે તમારું જે SCR છે, થાઇરિસ્ટર છે, એ ઓન કન્ડિશનમાં આવશે. ઓન થવાના કારણે તેમાંથી કરંટ પસાર થવાનું ચાલુ થશે અને એ જ કરંટ આપણે ફોરવર્ડ કન્ડક્શનમાં બતાવીએ છીએ કે ફોરવર્ડ કન્ડક્શન રિજિયન. ઠીક છે, તો એ અલગ અલગ કન્ડિશન માટે બતાવવામાં આવેલું છે કે અહીંયા સપોઝ ગેટ પલ્સ 0 હોય તો, અહીંયા ગેટ પલ્સ 1 હોય તો, ગેટ પલ્સ 2 હોય તો, ગેટ પલ્સ 3 હોય તો. એટલે કે શરૂઆતમાં જ્યારે તમે સપ્લાય આપો તો જે ફોરવર્ડ કરંટ હોય છે, લીકેજ કરંટ, એની વેલ્યુ કેવી હોય છે, વધારે હોય, સોરી ઓછી હોય છે. તમે જ્યારે તેને ગેટ કરંટ આપો છો તો ગેટ કરંટના કારણે SCRમાંથી કરંટ પસાર થવાનું સ્ટાર્ટ થાય છે અને તેમાંથી કરંટ ફ્લો થાય છે. તો આ રીતે SCRનું વર્કિંગ હોય છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ગેટ કરંટ વધવાની સાથે બ્રેક ડાઉન વોલ્ટેજ, જે બ્રેક ઓવર વોલ્ટેજ છે, તેમાં ઘટાડો થાય છે. તમે અહીંયા જોશો 0 માટે બ્રેક ઓવર વોલ્ટેજ અહીંયા બતાવે છે, 1 માટે અહીંયા, 2 માટે. તો આ રીતે તમે 0ની નજીક જાઓ છો માટે જેમ જેમ ગેટ કરંટની કિંમત ઇન્ક્રીઝ થશે તો બ્રેક ઓવર વોલ્ટેજની કિંમતમાં ઘટાડો થાય છે. તો આ રીતે SCRની કેરેક્ટરિસ્ટિક્સ સમજી શકાય છે. સિમ્પલ ફરીથી એક વર્ડમાં ધ્યાન રાખજો, તમને એક સિમ્પલ ઓવરવ્યૂ આપી દઈએ કે સૌથી પહેલાં તો અહીંયા કનેક્શન જોયા તમે, એનોડ સાથે નેગેટિવ, કેથોડ સાથે પોઝિટિવ, તો રિવર્સ લીકેજ કરંટ પસાર થાય છે. હવે વોલ્ટેજ ધીરે ધીરે ઇન્ક્રીઝ કરતા જઈએ, જ્યારે વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ પહોંચશે તો રિવર્સ કરંટની કિંમતમાં સડનલી વધારો થાય છે. અહીંયા લખીશું કે આ જે રિજિયન છે તેમાં કરંટ ડાયોડના પ્રતિરોધના લીધે લિમિટ થાય છે. એના પછી ફોરવર્ડની વાત કરીએ તો કે ફોરવર્ડ રિજિયનમાં જ્યારે તમે એનોડને પોઝિટિવ અને કેથોડને નેગેટિવ સપ્લાય આપશો એટલે ફોરવર્ડ લીકેજ કરંટ, નામ યાદ રાખજો, ફોરવર્ડ લીકેજ કરંટ પસાર થાય છે. હવે જ્યારે તમે ગેટ પલ્સ આપશો તો ગેટ પલ્સના કારણે જે SCR હશે એ SCR કન્ડક્શન મોડમાં આવશે અને SCRમાંથી કરંટ પસાર થવાનું ચાલુ થશે, એટલે જેનો કરંટ છે એ એકદમ ઇન્ક્રીઝ થાય છે. હવે બીજી કન્ડિશન તમને કીધી પ્રમાણે કે તમે ગેટ કરંટની કિંમતમાં જેમ જેમ વધારો કરો છો, સ્ટેપ બાય સ્ટેપ જાઓ છો, તેમ બ્રેકડાઉન વોલ્ટેજની કિંમતમાં ઘટાડો થાય છે. ધ્યાન રાખજો કે જે ગેટ કરંટની કિંમતમાં ફેરફાર કરીએ છીએ આપણે, તેમ બ્રેકડાઉન વોલ્ટેજની કિંમતમાં ફેરફાર થાય. તો આ રીતે SCRનું વર્કિંગ, તેનું કેરેક્ટરિસ્ટિક્સ અને તેનું ક્લાસિફિકેશન તૈયાર કરવાનું રહેશે. ક્લાસિફિકેશનમાં નામ છે, વર્ગીકરણમાં અથવા ક્લાસિફિકેશનમાં તમારે 2 ટ્રાન્ઝિસ્ટર એનાલોજી સમજાવવાની છે અને અહીંયા તમારે કેરેક્ટરિસ્ટિક્સ સમજાવવાની છે.